કેમ છો વિદ્યાર્થીઓ, ઓનલાઈન લેક્ચર્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ સાત અંગ્રેજીમાં લાસ્ટ આપણે શું જોયું હતું? એક્ટિવિટી નંબર 6 જોઈ હતી. એમાં શું હતું? પ્રશ્ન વિકલ્પોના ખાલી જગ્યા હતી, ખાલી જગ્યા એટલે કે ફિલ ઇન ધ બ્લેન્ક્સ હતી. ઉપર તમને ઓપ્શન આપેલા હતા અને તેના ઉપરથી તમારે જવાબ લખવાના હતા. તો હવે તમારે શું આવશે વિદ્યાર્થીઓ? આપણે પાઠ્યપુસ્તકના પેજ નંબર 7 ઉપર, 7 ઉપર જોવાનું છે. છેલ્લે મેં 5 ખાલી જગ્યા કરાવી હતી, હવે આપણે 6 નંબરની ખાલી જગ્યા તરફ જઈ રહ્યા છીએ. ચાલો, શું છે 6 નંબરની? તેજસ્વીની વોઝ બ્લેન્ક યર્સ ઓલ્ડ. તેજસ્વીની કેટલા વર્ષનું છે? જવાબ શું આવશે 6th માં? ત્યાં લખી દે આપણે સ્ટાન્ડર્ડ 7, 12 યર્સ. કેટલા વર્ષની છે? 12 યર્સ. તો તમારે શું કરવાનું છે? તમારું પાઠ્યપુસ્તક એક તો તમારી સાથે રાખવાનું છે અને એમાં ટીક કરવાનું છે, પેજ નંબર 7. ઓકે, ચલો. ધ રફ પાથ વોઝ, રફ એટલે કે ખરવચડો રસ્તો ક્યાં હતો? નદી કિનારે હતો, ઓન ધ રિવર બેન્ક. શું આવશે આન્સર? ઓન ધ રિવર બેન્ક. વિદ્યાર્થીઓ આર લખેલો છે, આર આમ પણ લખી શકો, આમ પણ લખી શકો, આમ પણ લખો. ચલો, તેજસ્વિનીઝ ડ્રીમ શું હતું? તેજસ્વિનીનું સ્વપ્ન. વોટ ઇઝ ધ તેજસ્વિનીઝ ડ્રીમ? ટુ મેક અ રિયલ ફ્લાઇંગ બાઇસિકલ. રિયલ એટલે કે સાચી બાઇસિકલ બનાવવાનું કે જે ઉડી શકે આકાશમાં. ચલો, વોટ નેક્સ્ટ શું આવે છે? એક્ટિવિટી નંબર 7. એક્ટિવિટી નંબર 7માં શું આવે છે વિદ્યાર્થીઓ? આન્સર ક્વેશ્ચન આવે છે, ક્વેશ્ચન આન્સર. ચલો, હુ ગિફ્ટેડ અ બાઇસિકલ ટુ તેજસ્વિની? તેજસ્વિનીને કોને બાઇસિકલ ગિફ્ટ આપી? તેજસ્વિનીઝ ફાધર. તો લખીએ આપણે તેજસ્વિનીઝ ફાધર ગિફ્ટેડ અ બાઇસિકલ વોટ ડીડ તેજસ્વિની સી ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ? રૂફ એટલે કે શું? વોટ ઇઝ ધ મીનિંગ ઓફ રૂફ? રૂફ એટલે છાપરું. સ્કૂલના છાપરા પર તેજસ્વીને શું જોયું? ઘણા બધા વૃક્ષોના પાંદડાઓ જોયા, મેની લીવ્સ ઓફ ધ ટ્રીઝ. ચલો, લખીએ આપણે તેજસ્વીની સો મેની લીવ્સ ઓફ ટ્રીઝ ઓન ધ રૂફ ઓફ હર સ્કૂલ. ચલો, નેક્સ્ટ વન ઇઝ વોટ? 3rd વન, તેજસ્વિનીની બાઇસિકલ વિશે 2 સેન્ટેન્સ ડિસ્ક્રાઇબ, એટલે કે જણાવવાના છે. ચલો, ઇટ ઇઝ બ્લુ ઇન કલર. પહેલા તો ઇટ ઇઝ બ્લુ ઇન કલર. એન્ડ વોટ ઇઝ 2nd વન? બીજું શું હતું? સોફ્ટ સીટ હતી, પછી રેડ બેલ હતો, લિટલ બેલ. ઇટ હેઝ સોફ્ટ સીટ, અ લિટલ બેલ. ચાલો, 4th વન, 2 સેન્ટેન્સ, 2 વાક્ય લખવાના છે અબાઉટ યોર ડ્રીમ, તમારા સ્વપ્ન વિશે. હવે તો તમે લખી શકો, દરેકનું સ્વપ્ન કેવું હોય અલગ અલગ, તો કઈ વાંધો નહીં, હું લખાવું છું. ચાલો લખો 1st સેન્ટેન્સ. વન ડે આઈ વિલ મેક મેજિક કાર. ચાલો, 1st થઈ ગયું. 2nd વન ઇઝ મેજિક કાર વિલ ફ્લાય ઓવર માય સિટી. અને મેજિક કાર મારી સિટી એટલે કે મારા શહેરની ઉપર ઉડશે, ભવિષ્યકાળનું વાક્ય છે. અને એક દિવસ હું મેજિક કાર બનાવીશ. ઓકે, દરેકનું પોતાનું સ્વપ્ન હોય, દરેકના પોતાના શું હશે આઈડિયલ, એટલે કે આદર્શ અલગ અલગ. હવે વિદ્યાર્થીઓ, આપણે શું જોવાનું છે? આ જોઈએ આપણે કઈ એક્ટિવિટી, શાની એક્ટિવિટી જોઈ? પાઠ્યપુસ્તક. તો આ તમારે છે ને તમારા પાઠ્યપુસ્તકમાં ભરી દેવાની છે. ઓકે, અને બીજું શું કહું છું, ધ્યાનથી સાંભળ્યો, આ બધી વસ્તુ છે ને તમારા પાઠ્યપુસ્તકમાં ભરેલી હોવી જોઈએ, તમારી ટેક્સ્ટ બુકમાં. હવે આપણે શું જોવાની? સ્વાધ્યાય.
तो चलो बद्दा विद्यार्थियों शू का स्वाध्याय पोटली कार्ड स्वाध्याय पोथी में धोरण सात स्वाध्याय पोथी आ तमारो पोटू छे धोरण सात विषय अंग्रेजी। चलो एम हूँ कहूँ कि पेज नंबर तमारे निकाळवानो छे कयुं छे यूनिट वन। चलो हवे हूँ आ रब करी दऊं छूं जेने पण आ लखवू होय वीडियो पुश करीने लखी शको स्टॉप करीने। चलो હવે સ્વાધ્યાય પોથીનો પેજ નંબર 5 આપણે જોવાનો છે। શું જોવાનું છે? પેજ નંબર 5 જોવાનો છે। ચાલો પહેલો પેરેગ્રાફ ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના ધોરણ 6 માં તમે કરતા જાણશો। ક્વેશ્ચન 1 પહેલો હાઉ ઓલ્ડ વોઝ તેજસ્વી? તેજસ્વી ની કેટલા વર્ષ ની? હમણાં જ આપણે લખ્યું તેજસ विनी वॉज 12 इयर्स ओल्ड। तमारे विद्यार्थी शू करवानु छे? स्वाध्याय पोथी भरवानी छे। आ हूँ तमने स्वाध्याय पोथी ना जवाब लखावुं छुं। आ क्या छे? तमारा स्वाध्याय पोथी ना पेज नंबर 5 ऊपर छे। ओके व्हाट डिड हर फादर गिफ्ट हर? तेना पिताजी तेने शू गिफ्ट आप्युं? भेट आप्युं। तो लखो हर फादर gifted her पकड़ा माथी जुने लखवाना छे તમારે। चलो डिस्क्राइब बाइसिकल, बाइसिकल વિશે લખો। इट वॉज यूनिक बाइक। इट वॉज ब्लू इन कलर, सॉफ्ट सीट। अजी एक वधारे लखो तो लखी शको छो। चलो हवे शुं आवे छे? विकल्प। विकल्प उपरथी योग्य जवाब लखो। व्हेन वोज तेजस्विनीस बर्थडे? तो शुं आंसर आवशे? 11 एप्रिल 2011। ए सेकंड वन तेजस्विनी ने बाइसिकल कोने गिफ्ट आपी हती? फादर। હવે આમાંથી કયું વાક્ય બાઇસિકલને મળતું નથી, સાયકલને મળતું નથી? ત્રણ વાક્યો મળતા હશે એક અલગ હશે। તો શું આવે છે? ડી, કે એને હાર્ડ સીટ હતી, ઓછી સીટ હતી એને। ચલો ઓનલી વન ઓફ ઇટ્સ કાઇન્ડ, ઓકે, ફક્ત એક જ, બીજું એના જેવું મળતું ન હોય તો એને શું કહેવાય? યુનિક, અજોડ। આન્સર બી। ચલો હવે બીજો પેરેગ્રાફ, ફર્સ્ટ વન। ચલો पेरेग्राफ पहला वाँचवानो छे तमारे, पछी जवाब आपवाना छे, पछी पोते प्रयत्न करवानो छे। अहींया तो हूँ लखावी ज देश तमने। हाउ डीड तेजस्विनी फील वेन शी शो हर बाइसिकल? एने केवुं लागतुं हतुं ज्यारे तेने बाइसिकल जोई, साइकल? तो लखो तेजस्विनी फेल्ट प्राउड वेन सी शो हर बाइसिकल। वेर डिड तेजस्विनी गो? तेजस्विनी क्या गई? तेजस्विनी गो नु भूतकाळ नु वेंट थई जशे। वेंट टू द रिवर, नदी किनारे। चलो थर्ड वन शू छे? हाउ वॉज द पाथ ऑन रिवर बैंक? नदी किनारे रस्तो केवो हतो? रफ हतो। ધ પાથ ઓન રિવર બેંક વોઝ રફ। ચલો વિકલ્પો આવ્યા ફરીથી વિદ્યાર્થી। વોટ ડીડ તેજસ્વિની સે વેન શી સો બાય? ત્યારે બાઇસિકલ જોઈ ત્યારે એને શું બોલ્યું? વાવ, સરસ। વેર ડીડ તેજસ્વિની ગો? તેજસ્વિની ક્યાં ગઈ? નદી કિનારે, રિવર પર। ત્રીજામાં શું આવે? નદીનો રસ્તો કેવો હતો? નદી કિનારા, રફ।
ફોર્થ વન ચલો શાઉટેડ નો મીનિંગ શું થશે યલ યલ એટલે પણ ચીસો પાણી ઓકે વિદ્યાર્થીઓ હવે થર્ડ વન પેરેગ્રાફ જોઈએ વોટ ડીડ તેજસ્વીની નોટિસ તેજસ્વીને શું જોયું લાલ બટન જોયું ઓકે રેડ બટન શી તેજસ્વીની જગ્યાએ તમે સી પણ લખી શકો શી એટલે સ્ટેન્ડિંગ તેજસ્વીની ડુ વેન ધ ફેન સ્ટાર્ટેડ રોટેટિંગ જ્યારે પંખાએ ફરવાનું શરૂ કર્યું ત્યારે તેજસ્વીનીએ શું કર્યું એને પેડલ માર્યા ઝડપથી શું કરવા લાગી છે પેડલ મારવા લાગી When the fan started rotating, she pedaled the bicycle with full strength. પૂરી શક્તિથી એને શું કર્યા સાયકલના પેડલમાં વિદ્યાર્થીઓ આપણે અહીંયા સુધી રહેવા દઈએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં લેક્ચરમાં આગળ વધીશું હવે આપણે શું કરવાનું છે સાંજે આ બધું પેપર સાથે પોથીમાં લખવાનું છે. હેવ અ ગુડ ડે.